નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માંના પર્યાવરણ વિશેનો 11મો પાઠ. પાઠનું નામ છે સુનિતા અવકાશમાં. આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ શીખીશું. જો તમે નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે પહેલાં બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, પૃથ્વીનો આકાર કેવો છે? તો પૃથ્વીનો આકાર છે નારંગી જેવો ગોળ. બીજો પ્રશ્ન, પૂનમના ચંદ્રનો આકાર કેવો દેખાય છે? તો એ છે થાળી જેવો ગોળ. ત્રીજો પ્રશ્ન, આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે છે? એ આપે છે સૂર્ય. પ્રશ્ન ચોથો, પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પાંચમો પ્રશ્ન, ચંદ્ર શું છે? તો ચંદ્ર કુદરતી ઉપગ્રહ છે પૃથ્વીનો. છઠ્ઠો પ્રશ્ન, પૃથ્વી પરના કયા બળના કારણે પૃથ્વીની સપાટી પરથી ઉપર ફેંકેલો દડો હંમેશા નીચે જ આવે છે? તો એ છે ગુરુત્વાકર્ષણ બળને લીધે. સાતમો પ્રશ્ન, સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ગયા હતા? તો એ ગયા હતા અવકાશયાનમાં. આઠમો પ્રશ્ન, પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું હોય છે? તે હોય છે સરહદ. પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, સૂર્યની આજુબાજુ ખાલી જગ્યા ફરે છે તો એ ફરે છે પૃથ્વી. બીજું, પૃથ્વીની આજુબાજુ ખાલી જગ્યા ફરે છે તો એ ફરે છે ચંદ્ર. ત્રીજી, ચંદ્ર ઉપર ખાલી જગ્યા બળ નહીવત છે તો ગુરુત્વાકર્ષણ બળ નહીવત છે. ચોથી ખાલી જગ્યા, સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી ખાલી જગ્યા કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી? તો પૃથ્વીથી 360 કિમી ઉપર. પાંચમું, પૃથ્વીના ખાલી જગ્યા બળને લીધે પર્વતો પરથી પાણી નીચે આવે છે પરંતુ નીચેથી ઉપર જતું નથી? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે. છઠ્ઠી ખાલી જગ્યા, ખાલી જગ્યાને પોતાનો પ્રકાશ નથી છતાં પણ પ્રકાશિત દેખાય. તો ચંદ્રને પોતાનો પ્રકાશ નથી છતાં પણ એ પ્રકાશિત દેખાય છે. સાતમી ખાલી, કે રાત્રે આકાશમાં ખાલી જગ્યા ઝબુકતા જો મળે તો એ છે તારા. આઠમી, માનવી દ્વારા અવકાશમાં તરતા મૂકતા ઉપગ્રહને ખાલી જગ્યા કહે છે, તેને કહે છે કૃત્રિમ ઉપગ્રહ. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વિધાન સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે માઇનસ, એટલે ખોટાની નિશાની ગણો છે ક્રોસની. પહેલું વિધાન છે, પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે, તો આ વિધાન સાચું છે. બીજું, પૃથ્વી ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, તો આ વિધાન ખોટું છે. ત્રીજું, સૂર્ય એક પ્રકારનો તારો છે, તો આ વિધાન સાચું છે. ચોથું, સુનિતા વિલિયમ્સ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા, તો વિધાન સાચું છે. પાંચમું, અંજવાળિયાની શરૂઆત શુદ્ધ એકમથી થાય છે, તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, અંધારિયાનો છેલ્લો દિવસ પૂનમ કહેવાય, તો આ વિધાન ખોટું છે. સાતમું, પૃથ્વીનું વાતાવરણ માનવજીવન માટે અનુકૂળ છે, તો આ વિધાન સાચું છે. આઠમું, ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠે છે, આ વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો છે, બંધ બેસતા જોડકા રચો. પૃથ્વી, તો પૃથ્વી લાગુ પડશે સૂર્યમંડળનો એક ગ્રહ છે. સૂર્ય, તો સૂર્ય દિવસે દેખાતો તારો છે. ચંદ્ર, તો ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ. અને તારા, એ રાત્રે આકાશમાં ઝબુકતા જોવા મળે છે. પ્રશ્ન પાંચમો છે, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન એમ છે, પૃથ્વી શું છે? તો પૃથ્વી સૂર્યમંડળનો એક ગ્રહ છે જેના પર સજીવોનું અસ્તિત્વ છે. બીજો પ્રશ્ન, અંજવાળિયામાં ચંદ્ર ક્યારે ઉગે છે? તો અંજવાળિયામાં ચંદ્ર દિવસે જ ઉગી જાય છે. ત્રીજું છે, ચંદ્ર કઈ તિથિએ બિલકુલ દેખાતો નથી? તો ચંદ્ર અમાસની તિથિએ બિલકુલ દેખાતો નથી. પ્રશ્ન ચોથો, સૂર્યમાંથી આપણને શું મળે છે? સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ મળે છે. પાંચમો પ્રશ્ન, કૃત્રિમ ઉપગ્રહ કોની આસપાસ પ્રદક્ષિણા કરે છે? તો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. છઠ્ઠો પ્રશ્ન, આકાશમાં આપણને શું શું દેખાય છે? તો આકાશમાં આપણને દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારા દેખાય છે. રાત્રે કેટલાક ગ્રહો પણ દેખાય છે. સાતમો પ્રશ્ન, પૃથ્વીની આસપાસ કોણ ફરે છે?
ચંદ્ર છે ને એ પૃથ્વીની આસપાસ ફરે છે. પ્રશ્ન આઠમું, મૂળ ભારતીય હોય તેવા બે મહિલા અમેરિકન અવકાશયાત્રીના નામ આપો. હું મૂળ ભારતને એટલે કે મૂળ ભારતીય એના માતા પિતામાંથી કોઈ ભારતીય હોય, મૂળ ભારતીય હોય તેવા બે મહિલા અમેરિકન અવકાશયાત્રીઓમાં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે. પ્રશ્ન નવ, ઉલ્કા કોને કહે છે? તો ઉલ્કા એક અવકાશી પદાર્થ છે જે સૂર્યની આસપાસ ફરતા ખડકોના નાના ટુકડાઓ છે. દસમો પ્રશ્ન, પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? તો પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર. પ્રશ્ન અગિયાર, ચંદ્ર કોના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે? ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. બારમો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે ને, આ જ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. તેરમો પ્રશ્ન, અવકાશયાનમાં સુનિતા વિલિયમ્સના વાળ કેમ ઊભા રહે છે? તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, તેથી જ અવકાશયાનમાં સુનિતા વિલિયમ્સના વાળ ઊભા રહે છે. પ્રશ્ન ચૌદ, જો પૃથ્વી ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી ગોળામાંથી? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા એટલે કે આકર્ષાયેલા રહીએ છીએ, તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે પડી જતા નથી. પ્રશ્ન પંદર છે, તમે પૃથ્વીના ગોળા પર શું શું જોઈ શકો છો? તો હું પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો, દેશો, સમુદ્રો, ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકું છું. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયું છે? આપણે દિવસે તારા અને ચંદ્ર કેમ સરળતાથી જોઈ શકતા નથી? ના, મેં ક્યારે બપોરના 12 વાગે ચંદ્ર જોયો નથી. સૂર્ય પૃથ્વીની ખૂબ જ પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના તેજસ્વી પ્રકાશથી સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ઝાંખો હોવાથી તે દેખાતો નથી. આથી આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી જોઈ શકતા નથી. પ્રશ્ન બીજો છે, સૂર્ય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે શો સંબંધ રહેલ છે? તેમાં પહેલો મુદ્દો છે, સૂર્ય એક તારો છે. બીજું, પૃથ્વી સૂર્યમંડળનો એક ગ્રહ છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ત્રીજો પોઈન્ટ, ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચોથું, સૂર્યનો એક ગ્રહ પૃથ્વી છે અને પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. પાંચમું, સૂર્ય સૌથી મોટો, તેનાથી નાની પૃથ્વી અને પૃથ્વીથી નાનો ચંદ્ર, આમ ત્રણેય અવકાશી પદાર્થો છે, આમ એકબીજા સાથે સંબંધો રહેલા છે. ત્રીજો પ્રશ્ન, ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? તો દિવાળી, ભાઈબીજ, દેવ દિવાળી, મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો ચંદ્ર સાથે સંબંધિત છે. ઈદ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે. પ્રશ્ન ચોથો છે, ચંદ્રની કળાઓ વિશે ટૂંકમાં સમજ આપો. પહેલું, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. ચંદ્ર પર સૂર્યપ્રકાશ પડવાથી ચંદ્ર પ્રકાશિત દેખાય છે. બીજું, ચંદ્ર દરરોજ એક સરખો પ્રકાશિત દેખાતો નથી. ચંદ્રના પ્રકાશ દેખાતા ભાગમાં કદમાં વધઘટ થતા કરે છે, આથી ચંદ્રના પ્રકાશિત ભાગની આકાર બદલ્યા કરે છે અને એને ચંદ્રની કળાઓ કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, સુદ એકમથી પૂનમ સુધીના ચંદ્રના પ્રકાશ દેખાતા ભાગનું કદ ક્રમશઃ વધતું જાય છે. પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ સંપૂર્ણ ગોળ દેખાય છે. ચોથું, પૂનમ પછી વધ એકમથી ચંદ્રની કળા ક્રમશઃ ઘટતી જાય છે અને અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો જ નથી. પ્રશ્ન પાંચમો છે, અવકાશયાનમાં મુસાફરી કરતા અવકાશયાત્રીને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે ટૂંકમાં સમજાવો. પહેલું, અવકાશયાત્રી વજન વિહીન સ્થિતિનો અનુભવ કરે છે, વજન જ ના રહે. આથી અવકાશયાત્રી અવકાશમાં ફુગાની જેમ અવકાશમાં તરતો રહી આમ તેમ ફરતો રહે છે. બીજું, ટેબલ પર મૂકેલો ખોરાક અને ડીશ અવકાશમાં તરતી રહે છે, તેથી તેને પકડવા તરતા તરત જ આમ તેમ જવું પડે છે. ત્રીજું,
તેણે પાણી પીવામાં અને ખોરાક લેવામાં મુશ્કેલી પડે છે. પ્યાલામાં ભરેલ પાણી પ્યાલો ખસેડી લેતા અવકાશમાં તરતું રહે છે. પ્રશ્ન સાતમો છે, તફાવતના બે મુદ્દા લખો, સૂર્ય અને ચંદ્રના. સૂર્ય તારો છે, જ્યારે ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ છે. સૂર્ય સ્વયં પ્રકાશિત એટલે પોતે પ્રકાશિત ઉત્સર્જન કરે છે, જ્યારે ચંદ્ર છે એ પરપ્રકાશિત છે, તે પોતાનો પ્રકાશ ઉત્સર્જન કરતું નથી. બીજું છે પૃથ્વી અને ચંદ્ર, એમાં પહેલું છે પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે, જ્યારે ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, જ્યારે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. પ્રશ્ન આઠમો, નીચેના પ્રશ્નના માગ્ય મુજબ ઉત્તર લખો. પહેલું, અવકાશયાનમાંથી લીધેલો પૃથ્વીનો ફોટોગ્રાફ જુઓ અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. પહેલું, તમે ભારત જોઈ શકો છો? તો કે ના, આ આમાં જોઈને તો ના, હું ભારત જોઈ શકતો નથી. બીજું, તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો હા, હું દરિયો ઓળખી શકું છું, આ બ્લુ છે એ દરિયો છે. ત્રીજું, દરિયો ક્યાં છે? તો પૃથ્વીના ફોટોગ્રાફમાં જે નીલા ભાગના, નીલો એટલે આ જે બ્લુ જેવો ભાગ છે એ દરિયો છે. ચોથું, તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કંઈ સમાનતા છે? કઈ રીતે તે અલગ છે? તો ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે, આ સમાનતા છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. બીજું છે, ભારતના નકશા જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, તમે કયા રાજ્યમાં રહો છો? તે રાજ્ય નકશામાં જોઈ શોધીને બતાવો. હું ગુજરાત રાજ્યમાં રહું છું, તો ગુજરાત એમાં લખેલ છે. બીજું, તમે જે રાજ્યમાં રહો છો તેની બાજુમાં કયા કયા રાજ્યો આવેલ છે? હું ગુજરાત રાજ્યમાં રહું છું અને ગુજરાત રાજ્યની બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. ત્રીજો પ્રશ્ન, તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? તો કે હા, મારી શાળાના જુદા જુદા પ્રવાસમાં હું રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર અને પંજાબ રાજ્યમાં ગયો છું. ચોથો પ્રશ્ન, ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદ દોરેલ છે, તમે શું માનો છો? કે ના, જમીન પર રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની સરહદ દોરેલી નથી. એકથી બીજા દેશ વચ્ચે હોય પણ એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે સરહદ દોરેલી નથી, તે ફક્ત નકશામાં દર્શાવવામાં આવેલ છે. પ્રશ્ન ત્રીજો છે, ટૂંકનો લખો, કૃત્રિમ ઉપગ્રહ છે. તો કૃત્રિમ ઉપગ્રહ માણસે અવકાશમાં છોડેલો ઉપગ્રહ છે કે જે પૃથ્વીની નિશ્ચિત કક્ષામાં જ પરિક્રમા કરે છે. 1957માં સર્વપ્રથમ રશિયાએ એક કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક એક અવકાશમાં મૂક્યો હતો. આ ઉપગ્રહ પછી બધા કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવ્યા છે. ભારતે તેનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ રશિયાના અવકાશી મથક પરથી અવકાશમાં છોડેલો હતો. આ પછી ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહ પોતાની અવકાશી મથક પરથી છોડેલા છે. કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં કેટલાક ઉદ્દેશ્ય એટલે કે નિશ્ચિત ઉદ્દેશ્યથી જ મૂકવામાં આવે છે, જેમાં ટેલિફોન અને ટીવી પ્રસારણ માટે, મોસમ વિજ્ઞાન સંબંધિત અધ્યયન અને આંતરરાષ્ટ્રીય જાસૂસી મુખ્ય બાબતો છે. પ્રશ્ન 9, નીચે આપેલા પદાર્થનું અવકાશી પદાર્થ અને પૃથ્વી પરના પદાર્થનું વર્ગીકરણ કરો. તો સૌથી પહેલાં જોઈએ અવકાશી પદાર્થ, અવકાશમાં આવ્યા તો એ છે સૂર્ય, ચંદ્ર, તારા, ઉલ્કા, ગ્રહો અને નક્ષત્રો. જ્યારે પૃથ્વી પરના પદાર્થમાં જોઈએ તો પાણી, ઓક્સિજન, દરિયો, લાકડું, પેટ્રોલ અને કેરોસીનનો સમાવેશ થાય છે. પ્રવૃત્તિમાં જોઈએ તો પાઠ્યપુસ્તક એ પ્રવૃત્તિમાં પહેલું છે ચમત્કાર, એક નાનો કાગળ સિક્કો ખેંચે છે, બરાબર. તેના આધારે પ્રશ્ન જવાબ છે કે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એક હાથમાં સિક્કો પડ્યો અને બીજા હાથમાં કાગળ, બંનેને એક જ સમયે નીચે પડવા દો, શું થયું? તો 5 રૂપિયાનો સિક્કો પહેલાં નીચે પડશે, કારણ કે એનું વજન વધારે છે, અને કાગળ થોડી વાર પછી નીચે પડશે. બીજું છે, હવે નાનો કાગળ સિક્કા પર મૂકો, નીચે પડવા દો, આ વખતે શું થયું? આશ્ચર્ય જુઓ,
આ વખતે 5 રૂપિયાનો સિક્કો અને કાગળ બંને સાથે જ નીચે પડશે, કારણ કે જે સિક્કાનું વજન હતું એ કાગળ ઉપર પડવા માંડ્યું એટલે બેનું વજન વધી ગયું. લેખ સાથે જ આવશે. આ ચમત્કાર બીજો છે, ઉંદર હાથીને ઉચકી છે, બરાબર. આ નાનો પથ્થર છે આ રીતના દેખાડ્યું છે. આ પ્રવૃત્તિ જુઓ. આ રમત રમવા માટે એક નાનો પથ્થર, એક મોટો પથ્થર, કાગળનો જાડો રોલ. આ હવે પહેલાં શું કરવાનું છે, 2 ફૂટ લાંબી દોરી લેવાની છે. બીજું, એક છેડે નાનો પથ્થર બાંધવાનો, એક છેડે મોટો પથ્થર બાંધવાનો છે. એ આ રોલમાંથી પસાર કરવાનો છે. હવે આ નાનો તમે પથ્થરથી બીજા છેડે મોટો પથ્થર બાંધો, પથ્થર સાથે હાથી ચોંટાડો. અહીંયા કાગળનો રોલ તમારા હાથમાં પકડો, નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. હવે કોણ કોને ખેંચે છે જે આશ્ચર્ય જુઓ. ઉંદર હાથીને ઉચકે છે. આ ચમત્કાર કેવી રીતે, આમ ફેરવું, આમ આ પથ્થર છે આમ ટાઈટ બાંધો એટલે ફરે તો નીકળે નહીં રીતે. તો એ ફેર ફરવાથી આ પથ્થર ઊંચો આવશે. જો અવલોકન કરી ન દે, જ્યારે નાના પથ્થરને ફેરવીએ છીએ ત્યારે તેના પર બળ ઉત્પન્ન થાય, બળ ઉત્પન્ન થાય આમ, એટલે જેનાથી મોટા પથ્થરને હાથીને પણ ઉંચકી શકાય છે. આ હેલિકોપ્ટર જેવું થયું. ત્રીજો પ્રશ્ન છે, નીચેના અવકાશયાત્રીના ફોટા ચોંટાડી તેમની નીચે નામ લખો. તો અહીંયા ફોટા ચોંટાડવાનો છે, રાકેશ શર્મા, સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલાના. તો આ આપણે ધોરણ 5માંના પર્યાવરણ વિષયનો 11 પાઠ અવકાશમાં સુનિતા. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.